ચાલો ધોરણ 11ના બાયોલોજીના તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. મિત્રો, આપણે સળંગ પ્રકરણ 1-6 એ પૂરા થયા છે, પરંતુ 6ઠું ચેપ્ટર જે છે એ આપણા આ વખતના કોર્સમાંથી રદ કરવામાં આવ્યું છે, સંપૂર્ણ પ્રકરણ. એટલે આપણે પ્રકરણ 7 એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 7 જે છે, તમે જોઈ લેજો, ડિલીટ લિસ્ટની અંદર પ્રકરણ 6 એ રદ કર્યું છે. આમ સામાન્ય રીતે જોઈએ આપણે તો ધોરણ 11ની અંદર પ્રકરણ 6, 11, 12, 16 કુલ 4 ચેપ્ટર રદ કર્યા છે. તમારા માટે આ વર્ષ માટે 4 ચેપ્ટર રદ છે. પાછળથી જો કોઈ સૂચનાઓ ન આવે તો પ્રકરણ 1, 2, 4, 8, 9, 10, 13 અને 14 આ બધા જે પાઠ છે એ સંપૂર્ણપણે રાખવામાં આવ્યા છે. ધ્યાન રાખજો, 12 પાઠ સંપૂર્ણ આપણા કોર્સમાં છે, કોઈ વસ્તુ ડિલીટ કરવામાં આવી નથી. આ 4 પાઠ ડિલીટ છે, 12 પાઠમાંથી કાંઈ ડિલીટ કરવામાં આવ્યું નથી. અને આ 6 પાઠ એવા છે, કયા છે, 3, 5, 7, 15, 20 અને 21, કે એમાંથી અમુક ભાગ ડિલીટ કરવામાં આવ્યો છે, અમુક ભાગ. 4 પાઠ સંપૂર્ણ રદ, 12 પાઠ સંપૂર્ણ છે, 6 પાઠ અમુક ભાગ ડિલીટ, કુલ 22 પાઠનું આવી રીતે સિલેબસ છે. પ્રકરણ 3 અને પ્રકરણ 5 આપણે ચાલી ગયા છે, એમાંથી તમારે જોઈ લેવાનું. 3.5 આવૃત બિદ્ધારીવાળો આપણો ક્વેશ્ચન 13 એ ડિલીટ થઈ ગયો છે. પ્રકરણ 5ની અંદર કયા કયા પાર્ટ ડિલીટ થયા છે એ તમારે જોઈ લેવાનું, કેટલા ક્વેશ્ચન આપણે ડિલીટ થયા છે. સામાન્ય રીતે આટલું કરવાનું થાય છે, 12, 13, 14, 15, 16, 21 અને 22 પ્રશ્ન આ રાખવામાં આવ્યા છે, આ લગભગ ડિલીટ થઈ ગયા છે. પ્રકરણ 5ની અંદર ઘણું ડિલીટ છે, ધ્યાન રાખજો, બરાબર છે. પ્રકરણ 7 જે છે આપણે શરૂ કરીએ છીએ, આપણે એની વાત કરીએ તો પ્રાણીઓમાં રચનાકીય આયોજન, 7મો પાઠ. પ્રકરણ 7 એની શોર્ટ કી પહેલાં આપણે જોઈ લઈએ ચાર્ટ પ્રમાણે. પ્રકરણ 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન, 4 વિભાગમાં આખો પાઠ વેચાયેલો છે. પહેલાં પ્રાણી પેશી છે, જુદા જુદા પ્રકારની જેમ વનસ્પતિ પેશી હતી એમ, અને 3 પ્રાણીઓનો અભ્યાસ કરવાનો છે, અળસિયું, વંદો અને દેડકો. તો 4 વિભાગ થયા, એ પ્રાણી પેશી, બી અળસિયું, સી વંદો અને ડી દેડકો. એ પ્રાણી પેશી કેટલી છે અહીંયા ચાર્ટમાં આપણે જોઈ લઈએ. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. 4 પ્રકારની પ્રાણી પેશી ભણવાની છે. અધિચ્છદીય પેશીના 2 પ્રકાર છે, સરળ અને સંયુક્ત. સરળમાં 2 પેશી છે, પેશીમય અને ગ્રંથિમય. પેશીમય 4 પેશી છે, લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર, પક્ષમલ. ગ્રંથિમયમાં 2 છે, બાહ્યસ્ત્રાવી, અંતઃસ્ત્રાવી ગ્રંથિ. સંયુક્તના કોઈ પ્રકાર તમારે ભણવાના નથી, એક જ સંયુક્ત ભણવાની છે. સંયોજક પેશી 3 પ્રકારની છે, શિથિલ સંયોજક, સઘન સંયોજક, વિશેષ સંયોજક. શિથિલના 2 પ્રકાર ભણવાના છે, તંતુમય, મેદપૂર્ણ. સઘનના 2 છે, કાસ્થિ, અસ્થિ. વિશેષ સંયોજકમાં રુધિર તમારે ભણવાનું છે. આખા પાઠની શોર્ટ કી, ટોટલ ચેપ્ટર 7ની એ હું તમને સમજાવું છું. સ્નાયુ પેશી 3ો પ્રકાર, કંકાલ સ્નાયુ, સરળ સ્નાયુ, હૃદ સ્નાયુ 3 ભણવાના છે. અને ચેતાપેશીની અંદર બીજા કોઈ એક્સ્ટ્રા પ્રકાર નથી, આખી ચેતાપેશી ભણવાની છે. તો 4 પ્રકારની પેશી તમે ભણો, અધિચ્છદીય, સંયોજક, સ્નાયુ અને ચેતા. આ 4 પ્રકારની પ્રાણી પેશી એ તમારો પાર્ટ 1 છે, પાર્ટ એ. પાર્ટ બી, સી અને ડી એમાં શું ભણવાનું છે એ નીચે લખેલું છે, જુઓ.
आ चार्ट छे ए हूँ ग्रुपनी अंदर फोटो पाड़ीने मूकी देवानो छूं। अड़स्यू बी सी वंदो डी रेटको। हवे खास ध्यान राखिए, अहीं त्रण प्राणी तमारे भणवाना छे, अड़स्यू वंदो अने डेटको। एमांथी आ वखते तमारे आ वर्ष पूरतू आ जे सी विभाग छे वंदो, वंदो तमारे कोर्समांथी डिलीट करवामां आव्यो छे, એટલે તમારે વંદો ભણવાનો નથી, આ ધ્યાન રાખજો। આ મેં સ્ટાર કરીને લખેલું છે ડિલીટ વંદો, આ વંદાનો સી વિભાગ છે આખો, એ તમારે કરવાનો નથી। તો તમારે બે પ્રાણીઓ ભણવાના થાય, એક થાય બી અળસિયું આ, અને બીજું થાય દેડકો, બે પ્રાણી ભણવાના છે। તો આ બેની અંદર શું ભણવાનું છે? અળસિયામાં બાહ્યકાર વિદ્યા, અંતસ્થ રચના, એમાં અળસિયાનું પાચનતંત્ર, રુધિરાભિસરણ, શ્વસન, ઉત્સર્જન, ચેતા, સંવેદાંગ, પ્રજનનતંત્ર, મૈથુન ક્રિયા, અંડગર્ભનું નિર્માણ, અને એવી જ રીતે દેડકામાં શું ભણવાનું છે? બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ રચના, બહારથી દેડકો કેવો લાગે, એની શરીર રચના, ઉપરાંત પાચનતંત્ર, શ્વસન, રુધિરાભિસરણ, ઉત્સર્જન, ચેતા, સંવેદાંગ, પ્રજનનતંત્ર, નર અને માદાનું, મૈથુન ક્રિયા અને ફલન ક્રિયા, આટલું દેડકામાં ભણવાનું છે। આ વિભાગ અળસિયામાં ભણવાનું છે, સી વિભાગ વંદો તમારે ભણવાનો નથી। આ તમારે નોટબુકની અંદર સાચવી રાખો આખો ચાર્ટ, પ્રકરણ શરૂ થાય તે પહેલાં તમારે આખે આખો ચાર્ટ છે એ પહેલાં ઉતારી નાખવાનો। આ પ્રાણી પેશી છે એ વિભાગ, બરોબર, બી વિભાગ અળસિયું આ તમારે ભણવાનું છે, સી વિભાગ વંદો એ તમારા લિસ્ટની અંદર છે પણ ભણવાનું નથી, ડિલીટ લિસ્ટની અંદર આપણે એને મૂકીએ છીએ, એટલે વંદો ભણવાનો નથી, અળસિયું અને ડેટકો બે પ્રાણી ભણવાના છે। તો આખે આખો સાતમા પાઠનો ટોટલ ચાર્ટ મેં તમને સમજાવ્યો છે, ટોટલ ચાર્ટ ચાર વિભાગમાં વહેંચાયેલો છે, આપણે ત્રણ વિભાગ કરવાના છે, એક વિભાગ ડિલીટ થઈ ગયો છે, તો આપણે ત્રણ વિભાગ ભણશું, એમાંથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, પ્રકરણ 7 પ્રાણીઓમાં રચના કે આયોજન, ક્વેશ્ચન પહેલો લખી નાખજો, પેશી કોને કહેવાય, પેશી એટલે શું, પ્રાણીઓમાં તેની અગત્ય સમજાવો અને એના પ્રકારો લખો, પેશી શું છે? આપણે વનસ્પતિ પેશીની અંદર તમને મેં સમજાવી દીધું છે કે પેશી કોષ બધા ભેગા થઈ અને પેશી બનાવે છે, તો એવી જ રીતે આપણે જોઈએ તો પેલી બે લીટી કાઢી નાખવાની છે, એક કોષી પ્રાણીઓ એક નંબર આપી દેજો, એનો દેહ એક જ કોષનો બનેલો છે, પરિણામે બધી ક્રિયા પાચન શ્વસન બધું જ એક જ કોષ દ્વારા થાય। બે નંબર, બહુકોષી પ્રાણીની અંદર વ્યવસ્થિત રૂપે આ પ્રક્રિયા થાય। ત્રણ નંબર, હાઈડ્રા છે જળવિયાળ, બરાબર, એ જળવિયાળની અંદર જુદા જુદા પ્રકારના કોષનું બનેલું છે એનું શરીર, કોષની સંખ્યા હજારોમાં હોય છે। ચાર નંબર, મનુષ્યનું શરીર અબજો કોષોનું બનેલું છે, આપણે ખબર છે પેશીની વ્યાખ્યા અહીંયા આપી છે, જુઓ, સામાન્ય કોષનો સમૂહ, આંતરકોષીય ઘટકો ચોક્કસ કાર્ય કરે ભેગા થઈને, કોષોનું આવા સંગઠનને પેશી કહેવાય। અહીંયા વ્યાખ્યા લખી નાખજો અને આ વ્યાખ્યાને શરૂઆતમાં લઈ લેજો, બરાબર, પછી ઓલા ચાર મુદ્દા લખજો, એક કોષી પ્રાણી, બહુકોષી, હાઈડ્રા અને મનુષ્ય। ચાલો નીચે આપણે આવીએ, ચાર પ્રકારની મૂળભૂત પેશી બધા ભેગા થાય, અંગતંત્રનું નિર્માણ કરે, અંગતંત્ર બનાવે, પ્રાણી પેશીના જુદા જુદા પ્રકારો છે મેં તમને સમજાવ્યા ચાર્ટમાં, એ ચાર પ્રકારની પેશીના નામ નીચે લખ્યા છે, અધિચ્છદીય, સંયોજક, ત્રણ સ્નાયુ, ચાર ચેતાપેશી। તમારે પ્રકરણ 7માં પહેલા ક્વેશ્ચનની અંદર આ વસ્તુ તમારે સમજાવવાની છે, બરાબર, અને પ્રાણી પેશીના પ્રકારો જ્યાં લખ્યું છે પછી તમે ઓલો ચાર્ટ આપી દેવાનો, અહીંયા પછી ચાર્ટ દોરી નાખવાનો પેશીનો, એટલે આ પ્રશ્ન પૂરો થાય, આ ચાર પેશી એનું વર્ગીકરણ કરવાનું। ચાલો સામેના પાનાની અંદર ક્વેશ્ચન 2 આવશે, અધિચ્છદીય પેલી પેશી, અધિચ્છદીય પેશીના પ્રકારો સહ આકૃતિ વર્ણવો,
चार पेशी छे एमांथी पहली पेशी अधिच्छदीय पेशी छे एना बे प्रकार छे पेटा प्रकार चार्ट में कीधु सरल अधिच्छद संयुक्त अधिच्छद। सरल कोने कहेवाय तो के एक ज प्रकारना कोषो होय संयुक्त घणा बधा स्तर भेगा थईने बनावे तो आ बे रीते पण तमे प्रश्न पूछी शकाय। चालो शरूआतनी अंदर वर्णन जुओ। सामान्य रीते आ पेशीने अधिच्छद बराबर अधिच्छद पेशी छे एनी मुक्त सपाटी बहारना वातावरणना संपर्कमां होय एटले चामडीनी अंदर आ पेशी होय याद राखी लेवानो एटले ख्याल आवे चामडी बहारना वातावरणना संपर्कमां होय। अधिच्छदीय पेशी बे प्रकारनी छे चार्टमां पण कीधुं अहींया पण कही कही छी ए सरल अधिच्छद बी संयुक्त अधिच्छद। सरल कोने कहेवाय संयुक्त कोने कहेवाय अहीं बेनी व्याख्या समझावी छे। जो सरल अधिच्छदना कोषो एक स्तरीय ज गोठवणी एक स्तरीय लादीनी जेम लादी एक ज होय जो एनी माथे बीजी लादी न होय पण एनी माथे जो बीजी लादी होय तो एने संयुक्त कहेवाय। बे के तेथी वधु स्तर छे खास ध्यान राखो बे के तेथी वधु स्तर अने आ एक स्तर बोलीने सरल कहेवाय अने संयुक्त कहेवाय। चालो हवे पेलू आपणे कार्य जोई लईए एनू रक्षणात्मक कारण के बाईणे छे संयुक्त अधिच्छद त्वचा। चालो पेली सरल चालू करीए छीए अहीं कीधुं ने बे प्रकार सरल संयुक्त सरल अहींथी शुरू थाय छे अहीं ए करी नाखजो ए सरल अधिच्छद। हवे एना चार प्रकार छे भाई अहींया तमारे त्रण प्रकार लिखू छे त्रण लिखू छे अहींया खरेखर चार होवू जोईए चार प्रकार। जो आ मैं चार प्रकारना नाम लिखा घनाकार लादीसम घनाकार स्तंभाकार अने चौथु पक्षमल चारनी आकृति पण आपी छे जुओ आ छे लादीसमनी आकृति छे आ छे ई घनाकारनी आकृति छे आ छे स्तंभाकार अने जो एमां पक्षमां आवेला होय तो ए पक्षमल अधિચ્છદ થઈ જાય ચોથો પ્રકાર। તો ચાર પ્રકાર અહીંયા મેં બતાવ્યા છે જુઓ એટલે બતાવ્યા છે અહીં ચોથું ઉમેર્યું છે મેં। ચાલો દરેકનું વર્ણન જોઈ લઈએ દરેકની રચના નીચે આપી છે રચના। જો પેલું લાદીસમની રચના એ કરી નાખજો આ પેશીનું સ્થાન કઈ જગ્યાએ છે રુધિરવાહિનીની દિવાલ ફેફસાની અંદર આ જોવા મળે બે સ્થાન યાદ રાખી લેવાના। શું કામ કરે તો કે પ્રસરણ કરી અને અને તત્વોને એકબીજામાંથી કોષમાંથી પસાર કરાવે। ચાલો બીજું આવ્યું ઘનાકાર આ સામાન્ય રીતે ક્યાં છે ગ્રંથિઓની નલિકા મૂત્રપિંડની નલિકા છે નલિકાની અંદર જોવા મળે ઘનાકાર। એનું કામ શું તો કે સ્ત્રાવ એનું કાર્ય છે અને શોષણ। તમે દસમાની અંદર મૂત્રપિંડ નલિકા ભણી ગયા છો ગૂંચળાવાળી છે પીસીટી નિકટવર્તી ગૂંચળામય નલિકા એની અંદર આ કોષો જોવા મળે શોષણનું કાર્ય કરે। ચાલો સી એટલે સ્તંભાકાર ત્રીજી પેશી સ્થાંભલા જેવા કોષો આવી ગયા સ્તંભાકાર જુઓ આ પેલી પેશી લાદીસમ છે લાદી જેવા કોષો આ આકૃતિ તમારે દોરવાની લાદીસમ આ હતી ઘનાકાર ઘન આકાર જો ચોરસ આકાર છે આ પણ આકૃતિ દોરવાની સ્ટાર કર્યું છે બધી સ્ટાર કરેલી છે આ સ્તંભાકાર અને આ જો પક્ષમાં ધરાવે તો પક્ષમાં તો અહીંયા ત્રીજી એવી સ્તંભાકાર લાંબા પાતળા છે એની અંદર કોષ કેન્દ્ર નીચેના ભાગે તલ ભાગે અને મુક્ત સપાટી અંકુર ધરાવે પક્ષમાં ધરાવે સૂક્ષ્મ અંકુર। હવે કઈ જગ્યાએ જોવા મળે તો એનું સ્થાન જઠર આંતરડું છે કાર્ય સ્ત્રાવ પણ કરે શોષણ પણ કરે। ચાલો હવે પક્ષમલ પક્ષમલમાં આગળ લખ્યું ઘનાકાર અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પક્ષમાં ધરાવતી હોય એટલે પક્ષમલ। ક્યાં જોવા મળે ખાસ કરીને એનું કાર્ય લખ્યું જુઓ સૂક્ષ્મકણો અને શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલે
श्वासनवाहिका में अंडवाहिनी अंदर आ पेशी जोवा मळे स्थान छे। तो चार पेशी थी लादीसम, बीजी घनाकार, त्रीजी स्तंभाकार, चौथी पक्षमल। तमे चारे पेशी अलग अलग पण दोरी शको, आम भेगी आकृति पण दोरी शको, अने घनाकारनी आकृति दोरवानी मानी लो लादीसमनी, लादीसमनुं वर्णन करवानुं। એવી રીતે આની આકૃતિ દોરવાની, ઘનાકારનું વર્ણન કરવાનું, એમ પણ તમે ચારેયનું વર્ણન અલગ અલગ કરી શકો। તો આ સરળ અધિચ્છદ પેશી હતી, એ સરળ અધિચ્છદ। હવે બી સંયુક્ત અધિચ્છદ, સરળમાં પાછા બે છે, એક ગ્રંથિલવાળી છે, જો પાછળ એ લિંક કરી નાખજો, ગ્રંથિલ અધિચ્છદ, બરાબર। આ પેશી છે ને બે પ્રકારની છે, બે પ્રકારની, જુઓ, એક કોષીય હોય અને બીજું બહુ કોષીય હોય, એક જ કોષનીય બનેલી હોય અને ઘણા બધા કોષનીય બનેલી હોય। એક કોષીય છે ને આપણા અન્નમાર્ગની અંદર ગોબલેટ કોષો, બાજુમાં આકૃતિ આપી છે જુઓ, આ એ એક કોષી, આ બધા તમને જે દેખાય છે આ એક ગોબલેટ કોષ છે, ગોબલેટ। આ કોષો છે આપણા જઠરમાં હોય, ખ્યાલ આવી ગયો, જઠરમાં અન્નમાર્ગની અંદર। તો આ એક કોષી પેશી છે, આ આકૃતિ તમારે દોરવાની નથી, સ્થાન માટે આપી છે। અને બીજું બહુકોષીય, એ કેમાં જોવા મળે, લાળ ગ્રંથિમાં, બાજુમાં આકૃતિ જુઓ, આ આકૃતિ, આ લાળ ગ્રંથિ બહુકોષીય ગ્રંથિ છે, આ ઘણા બધા કોષો ભેગા થયા જુઓ છે, આ ઘણા બધા કોષો, આ એક કોષો, આ એક કોષી, આ બહુકોષી। તો પહેલો પ્રકાર થયો, પછી બીજી રીતે પ્રકાર કરવામાં આવ્યો છે, એક બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી। બાહ્યસ્ત્રાવી એટલે હું તો કે કોષની બાયણે સ્ત્રાવ કરે, શ્લેષ્મ ચીકણા પદાર્થો, લાળ, કાનમાંથી મીણ, તેલ, દૂધ પણ બાયણે આવે અંદર ન રહીએ, પાચક ઉત્સેચકો બાયણે આવે, આ બધા સ્ત્રાવ કરવાનું કામ કરે। અને અંતઃસ્ત્રાવી એટલે એના અંતઃસ્ત્રાવો શરીરની અંદર રહીએ, આપણે એને અંતઃસ્ત્રાવ કહીએ છીએ। તો આ બીજા બે પ્રકારની થઈ, એની આકૃતિ નથી। ચાલો આ બીજો પ્રકાર થયો, બી સંયુક્ત અધિચ્છદ, એની રચના, એક કરતાં વધારે કોષો, ઓલા એક જ પ્રકારના કોષો હતા, આ એક કરતાં વધારે, આકૃતિ બાજુમાં આપી જુઓ, આ એક સ્તર, એની માથે બીજું, એની માથે ત્રીજું, આ ચોથું, એમ કરીને આ બહુસ્તરીય બન્યા જુઓ છે, બહુસ્તરીય કોષો, એટલે એને સંયુક્ત અધિચ્છદ કહેવાય, સ્ટાર કર્યું છે। સારું, કઈ જગ્યાએ હોય એનું કાર્ય જુઓ, અહીંયા કાર્ય, તેનું કાર્ય રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ, એટલે જકડી રાખે આપણા ચામડીની અંદર, એનું સ્થાન ત્વચા, મુગુહા ભીની સપાટી, કંઠનળી, લાળ ગ્રંથિ, સ્વાદુપિંડ નલિકા, આ બધેની અંદર આ પેશી આવેલી છે। આની પણ આકૃતિ દોરવાની, ઘણા બધા સ્તર દોરવાના, બહુ સ્તરીય। તો આ બીજી પેશી હતી અધિચ્છદીય, એ સરળ અધિચ્છદ, અને બી સંયુક્ત અધિચ્છદ। છેલ્લે આ પેશીનું કોષનું જોડાણ આપ્યું છે કે બધા કોષો કેવી રીતે જોડાયેલા છે, ત્રણ પ્રકારના જોડાણ છે। એક, કોષો ખૂબ જ મજબૂતીથી જોડાયેલા હોય એકબીજા, એને દ્રઢ જોડાણ કહેવાય, અને પરિણામે પદાર્થો બાયણે નીકળે નહીં, હજળબમ થઈ જાય એવા દ્રઢ જોડાણ। બીજું છે અભિલગ્ન જોડાણ, એટલે મજબૂતાઈથી કોષો જોડાયેલા હોય, અને ત્રીજું છે અવકાશી જોડાણ, એટલે કોષો છૂટા છૂટા હોય અને પરિણામે પદાર્થો છે એ આને આરપાર જઈ શકે। અહીંયા ત્રણ જોડાણ આપ્યા છે, એક દ્રઢ, બીજું અભિલગ્ન, ત્રીજું અવકાશી, આ ત્રણેયનું વર્ણન આપ્યું છે, બરાબર। તો આ ત્રણેય જોડાણ, આ જોડાણ એ અધિચ્છદીય પેશીના કોષોના છે। તો અહીંયા આપણે અધિચ્છદીય પેશી પૂરી કરી, ક્વેશ્ચન બે પૂરો કર્યો છે, સંયોજક પેશી જ્યાં લખ્યું છે ત્યાં ક્વેશ્ચન ત્રણ છે, એ આપણે આવતા વિડીયો લેક્ચરમાં લેવાના છીએ। તમે આ પાઠ ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો, બધી આકૃતિઓ દોરવાની છે, અને આ પાઠ છે પરીક્ષાની અંદર બહુ મહત્ત્વનો પાઠ છે, કારણ કે છઠ્ઠો પાઠ નીકળી ગયો છે, એટલે સાતમો પાઠ એકમ કસોટીની અંદર હશે એવું મારું માનવું છે। એટલે તમે બધા અત્યારથી જ શરૂ કરી દેજો સાતમો પાઠ, બરાબર। અને જે વસ્તુ ડિલીટ છે એ વસ્તુ આપણે કરતા નથી, એ આપણે મેં તમને શરૂઆતમાં કહી દીધું છે।
तो डिलीट चार्ट नो पण पीडीएफ पण मुकवामां आवी छे ग्रुप नी अंदर, एमां बायोलॉजी में जोई लेवानुं प्रकरण में कया कया विभागों डिलीट छे, बराबर कया कया विभागों छे अने आपणे करवाना छे। तो प्रकरण सात ए आपणे प्राणी पेशी, एमां बे क्वेश्चन पूरा थया छे, एमां एक पेशी पण पूरी करी छे अधिच्छदीय पेशी। आवता विडियो लेक्चर नी अंदर संयोजक पेशी थी आपणे शुरू करीशुं क्वेश्चन त्रण, त्यां सुधी दरेक विद्यार्थीओ ए आ चार्ट छे ए शुरुआत में लखे अने पछी प्रश्नों लखवानुं शुरू करे। बधा विद्यार्थीओने गुड बाय, आवजो।